લંપી વાયરસથી થતા ગાયોના મોતને લઈને ગાયો માટેની અનેક માગણીઓ અને પશુપાલકોને વળતર ચૂકવવાની માંગ સાથે અમીરગઢના માલધારીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું. હાલમાં લંપી વાયરસ ગાયોમાં ચોમેર ફેલાયો છે અને આવા જીવલેણ વાયરસથી અસંખ્ય ગૌમાતાઓ મોતના મુખમાં ધકેલાય છે, જેથી માલધારીઓમાં રોષ ફેલાયો છે અને ગૌમાતાને બચાવવાની માંગ સાથે અમીરગઢ તાલુકાના માલધારીઓ દ્વારા ઇકબાલગઢથી અમીરગઢ સુધી વિશાળ રેલી યોજી હતી અને ગાય માટે સુરક્ષાની માંગ સાથે ગાયને રાષ્ટ્રીય દરજ્જો આપવો, જે ગાયોના મોત થયા છે તેના માલિકોને વળતર ચૂકવવું, ગાયો માટે ગૌચર ખુલ્લું કરવું, નિયમિત રસીકરણ કરવું વગેરે નારાઓ અને બેનરો લઈ રહેલી સાથે મામલતદાર કચેરીમાં ધસી આવ્યા હતા અને આવા નારાઓ સાથે મામલતદાર કચેરી ગજવી માલધારીઓની એકતા બતાવી હતી. સમગ્ર માલધારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગાય માટે રક્ષા કરવી નહીતર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. અશોક રાણાવાસિયા, ZS TV, અમીરગઢ. ડુંગરપુરી મહારાજની જે હો, આજે સમગ્ર અમીરગઢ તાલુકાના આપણા માલધારી રબારીભાઈઓ ભેગા થઈને માલધારી બધા ગાયોના રક્ષણ માટે ઇકબાલગઢથી રેલી ઉજવીને અમીરગઢ મામલતદાર સાહેબને આયોજન આપ્યું છે. અમારી ગાયોની માગ પૂરી કરો, હરેક કતરખાનાનું બંધ કરો, હરેક ઘોસરો ગૌ ઘોસરો એના ખુલ્લો કરજો, લંપી વાયરના રોગ માટે રસીકરણ અને કરવી એક જરૂરી સરકારને આપ સરી વિનંતી.